સાબરકાંઠા જિલ્લાની અંદર પાણીજન્ય રોગચાળાએ માજા મૂક્યું હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. રોગચાળો વકર્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજના જે રોગચાળાના કેસો છે તેમાં સતત વધારો. જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ભારે ભીડ જોવા મળી રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ જાણે માજા મૂકી હોય તે પ્રકારની સ્થિતિ. રોગોનું વાવર વધારે છે અને તાવના કેસો થોડા વધારે છે. ઝાડા ઉલટીના કેસો પણ આવે છે. પણ ઓપીડી રોગચાળા જેવી પરિસ્થિતિ નથી. ઓપીડી લગભગ 900 થી 1000 રહે છે. પહેલાં જે 800 ની રહેતી હતી અત્યારે 1000 છે. અને લોકોને આ બાબતમાં સાવચેતી રાખવામાં ખોરાકમાં અને પાણીજન્ય રોગો માટે બહુ સાવચેતી, આજુબાજુ ઘરની આજુબાજુ પાણી ભેગો ના રહે એ બાબતમાં સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવે છે. અને પરિસ્થિતિ કંટ્રોલમાં છે એવી બધાને જાણ કરવામાં આવે. પેટ દુખાવાના અને તાવના, ઝાડા ઉલટીના, ઉલટી ઝાડાના છે. પણ પહેલાં કરતાં ઠીક છે. હવે વરસાદ પણ રોકાઈ ગયો છે અને પરિસ્થિતિ એવી કંટ્રોલમાં નથી, કાબૂમાં છે એવી પરિસ્થિતિ છે. મલેરિયાને અઠવાડિયે 2 થી 3 પોઝિટિવ આવે જ છે દર અઠવાડિયે. કોલેરા બાબતમાં અત્યારે ખંભાલિયામાં કોઈ રિપોર્ટ નથી.